વલસાડની ઓરંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓને પગલે કલેક્ટરે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે. કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. તો વલસાડથી આ જાણકારી અત્યારે મળી રહી છે કે જ્યાં ખાસ લોકોને સાવચેત રહેવાની સૂચના એ તમામ લોકોને આપવામાં આવી છે કે જેઓ કાંઠા વિસ્તારમાં રહે છે. ઓરંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, પરિણામે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ખાસ લોકોને સાવચેત કરાયા છે. કલેક્ટર તરફથી આ મામલે સૂચના જાહેર કરવામાં આવી છે અને લોકોને કહેવાયો છે. વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે અને સૌને સાવધ રહેવા વહીવટીતંત્રની સૂચનાનું પાલન કરવાની વિનંતી કલેક્ટર તરફથી કરાય છે. સચિન અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. સચિન, અત્યારે ઓરંગા નદીની જળસપાટીની સ્થિતિ શું છે, વરસાદને લઈને ત્યાં શું વિગત? જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ધરમપુરના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્રના એરિયામાં વરસાદની માત્રા વધારે છે, જેને લઈને ઔરંગા નદીમાં પાણીનો ફ્લો વધશે. કારણ કે ઉપરનું પાણી જે છે સીધે સીધું ઔરંગા નદી થકી વલસાડના ગામડાઓમાં પ્રવેશતું હોય છે. અત્યારે જે વલસાડ જિલ્લા સમાચારને ટ્વીટ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ રહેવા જણાવ્યું છે અને ખાસ કરીને જે તંત્રના અધિકારીઓ છે તેમને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં જો વરસાદ વધશે તો વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાને લઈને હમણાં તંત્ર એલર્ટ મોડ ઉપર છે. ધરમપુરમાં છેલ્લા જો વાત કરી 6 કલાકમાં તો લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ થઈ ચુક્યો છે. એની પણ જે પાણીની અસર છે એ ઔરંગા નદી થકી વહેતી થાય છે. સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે જે દમણગંગા નદી છે એમાં પણ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. કારણ કે દમણગંગાના કેચમેન્ટ વિસ્તાર મહારાષ્ટ્ર એરિયામાંથી ત્યાં પણ વરસાદનો પ્રવાહ વધારે છે, એને કારણે દમણગંગાના કેચમેન્ટમાં પાણી વધી રહ્યું છે. એટલે એ પણ શક્યતા છે કે દમણગંગામાંથી વધુ પાણી છોડવામાં આવે મધુબન ડેમમાંથી અને તેની સીધે સીધી અસર વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ગામ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના ગામોને થઈ શકે છે. એને લઈને પણ તંત્રએ અત્યારે બાજ નજર રાખી છે. પરંતુ જો ઉપરવાસમાં હવે વરસાદની સ્થિતિ કેવી રહી છે એના ઉપર હવે સમગ્ર જે મામલો છે નિર્ધારિત છે. અત્યારે તમામ વિસ્તારોમાં બાજ નજર રાખીને તંત્ર બેઠું છે અને કોઈ પણ વિકટ પરિસ્થિતિ થાય છે તેને પહોંચી વળવા માટે પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે. સચિન, આભાર તમામ જાણકારી બદલ. આપને કહી દઈએ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરંગા હોય કે દમણગંગા તમામ નદીઓમાં અત્યારે ભારે પાણીની આવક નોંધાઈ રહી છે.